સ્વાગત આપ સૌનો. આ પ્રયાસ ગમતો હોય રોજે આપણે જે વોકેબ શીખીએ છીએ તો કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ આપજો, લાઇક શેર કરજો. રોજ આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યૂઝપેપરમાંથી અંગ્રેજીના અગત્યના શબ્દોનું શીખીએ છીએ સમાચારો સાથે વોકેબ. તો એની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. પહેલાં સમાચાર નથી, પહેલાં એક જાહેરાત છે. જાહેરાત છે, ગિફ્ટ સિટી જે ગાંધીનગર ખાતે આવેલું છે એમાં કોઈ કંપનીએ એક બિલ્ડિંગ બનાવી છે. તો એમાં લખ્યું છે ને પિયરલેસ. પિયરલેસનો મતલબ થાય છે અદ્વિતીય, અદ્વિતીય, અથવા તો એમ કહેવાય છે કે અપ્રતિમ. એવું અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે જે અદ્વિતીય છે, અપ્રતિમ છે. અને વળી પાછું કેવું છે, વિથ વોટરફ્રન્ટ વિસ્ટાઝ. વિસ્ટાનો મતલબ થાય છે દ્રશ્યો. વિસ્ટાનો મતલબ શું થાય, દ્રશ્યો. એટલે તમને તળાવ સામે દેખાય એવા દ્રશ્યો છે ગિફ્ટ સિટીમાં મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને પિયરલેસ એટલે કે અજોડ. આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવું બિલ્ડિંગ તમને ક્યાંય આખા ગુજરાતમાં જોવા નહીં મળે. એ અર્થમાં પિયરલેસ એટલે અદ્વિતીય, અપ્રતિમ અને વિસ્ટાઝ આ બિલ્ડિંગની જાહેરાત છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ સુપ્રીમ કોર્ટ હોલ્ડ્સ ઉત્તરાખંડ હાઈકોર્ટ્સ એન્વિક્શન ઓવર હલ્દવાની. હલ્દવાની અંદર જે દબાણ થયેલું હતું તો હાઈકોર્ટે આદેશ આપ્યો કે આનો તમે નિકાલ કરો. એન્વિક્શન એટલે કરવું, નિકાલ કરવો, નિકાલ કરવો અથવા તો કબજો દૂર કરવો, એવું થાય કબજો દૂર કરવો. તો જે લોકો દબાણ કરીને એટલે કે ઇલીગલી રહેતા હતા એનો કબજો દૂર કરવાનો હતો, એની માટે ઉત્તરાખંડના હલ્દવાનીની અંદર ઘણા બધા મોટી મેટર થઈ છે. એટલે હાઈકોર્ટે જે આદેશ આપ્યો તો એમાં સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે, હોલ્ડ કરી દીધો છે. એવિક્શન એટલે નિકાલ કરવો અથવા કબજાને દૂર કરવો, કબજામાંથી દૂર કરવો. ત્યાર પછીના સમાચાર ચાઇના અને ઇન્ડિયાના છે. અબાઇડિંગ બોર્ડર. અબાઇડિંગનો મતલબ એવો થાય કે અબાઇડિંગ બોર્ડર. તો આજે સમાચાર છે આપણે બોર્ડર ઉપર ચાઇના સાથે ઘણા બધા પ્રોબ્લેમ ચાલે છે, એટલે અબાઇડિંગનો મતલબ થાય કાયમી. કાયમી જે ઉકેલ લાવવો હોય શેના દ્વારા, તો કે બોર્ડર પેક્ટ. પેક્ટનો મતલબ થાય સંધિ. આપણે બોર્ડર ઉપર અમુક સંધિઓ કરેલી હોય, કોની સાથે, ચાઇના સાથે. એટલે બોર્ડરની જે સંધિ છે એનું તમે અહીંયા કાયમી, અને ખાસ કરીને આનો અર્થ થાય પાલન કરવું. તો જો તમે આ જે સંધિઓ છે એનું પાલન કરશો તો એ શું છે, એસેન્શિયલ છે. એસેન્શિયલ બોલાય છે, એસેન્શિયલ એટલે અનિવાર્ય છે. આ જે આપણે સંધિ કરી છે બોર્ડર પરથીની એટલે કે સરહદ માટેની જે પેક્ટ એટલે સંધિ છે, એ અબાઇડિંગ એટલે એનું પાલન કરવું જરૂરી છે કાયમ માટે. કારણ કે એ એસેન્શિયલ અનિવાર્ય એટલા માટે છે, ફોર પીસફુલ બાયલેટરલ ટાઈસ. ટાઈસ એટલે આપણે બંધન કહેવામાં આવે, કે ભાઈ આપણે બે બાજુથી સારા સંબંધો. બાયલેટરલ એટલે કહેવાય છે દ્વિપક્ષી, જે બે બાજુનું હોય એને દ્વિપક્ષી કહેવાય છે. ટૂંકમાં આનો સાર એવો છે, ભારતે ચાઇનાને કીધું છે કે આપણે જે સરહદ માટેની જે સંધિ કરી છે એનું પાલન કરશું. એ આ જે બોર્ડર ઉપર જે ઇસ્યુ છે અને બે બાજુ બાયલેટર એટલે દ્વિપક્ષી બંધન જે આપણું છે એના પીસફુલ એટલે કે શાંતિપૂર્ણ વાતાવરણ માટે એસેન્શિયલ એટલે કે અનિવાર્ય છે આ એક સમાચાર. કેટલા શબ્દો મળ્યા તમે જુઓ છો. તો અહીંયા અબાઇડિંગનો મતલબ બે થાય, પાલન કરવું થાય, અને કાયમી કાયમ માટેનું હોય. પેક્ટ એટલે સંધિ થાય, એસેન્શિયલ એટલે અનિવાર્ય થયું, બાયલેટરલ એટલે દ્વિપક્ષી થયું, ટાઈસ એટલે બંધન થયું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ. રેગિંગ બલ્સ. અહીંયા રેગ શબ્દ અહીંયા આવે છે, રેગના ઘણા બધા અર્થ થાય છે, પણ રેગ મતલબ તોફાન મચાવતું હોય એવું, તોફાન મચાવતું. તો આખલા જ્યારે બાંધતા હોય ને, ઝઘડતા હોય એટલે તોફાન મચાવે. રેગિંગ બુલ્સ. બુલ્સ એટલે કે જે આખલાઓ હોય છે, આપણે જેને ખૂંટિયા કહીએ. ઓક્સ એટલે બળદ થાય, ખસી કરેલો બળદ હોય એ. ઓવરટર્ન એટલે ઉથલાવી દેવું, ઉથલાવી દેવું. તો ઓવરટર્ન ઓટો વિથ 7 સ્કૂલ કિડ્સ ઇન જેતપુર. જેતપુરમાં 7 સ્કૂલના બાળકો સાથેની જે ઓટો હતી, રિક્ષા હતી, એણે આ ઝઘડતા આખલા જે છે, રેગિંગ, રેગ શબ્દ એટલે શું થાય છે, તોફાન મચાવવા, ધમાલ મસ્તી કરતા, તોફાન મચાવતા જે આખલા હતા એણે આ ઓટોને ઉથલાવી દીધી. અને એમાંથી ચિલ્ડ્રન એસ્કેપ થયા. એસ્કેપનો મતલબ થાય છે નિકાલ થવું અથવા તો બહાર નીકળવું, બહાર નીકળવો એવો અર્થ થાય. તો એસ્કેપ થયા માઇનર ઇન્જરી સાથે, એટલે નજીવી અને થોડી ઈજા થઈ. પછી ગોંડલ બાઇક શોરૂમ ઓનર, એટલે ગોંડલમાં બાઇક શોરૂમનો એક ઓનર હતો, એણે લૂઝીઝ એટલે એને ગુમાવ્યા, 33 લાખ રૂપિયા ગુમાવ્યા. પિઝા ફ્રેન્ચાઇઝી લ્યુર. લ્યર બોલાય છે, LURE. લ્યરનો મતલબ થાય છે લાલચ. આપણે જો કોઈ લાલચ આપે ને, કોઈ ફાંસલો તૈયાર કરે, ફસાવવા માટેનો જે ફાંસલો હોય એને લ્યર કહેવાય. તો કોઈએ એને પિઝાની ફ્રેન્ચાઇઝી, કે નવો ધંધો ચાલુ કરવો છે પિઝાની ફ્રેન્ચાઇઝી, એમાં 33 લાખ રૂપિયા એડવાન્સ ગયા એટલે પૂરા થઈ ગયા. પિઝાની ફ્રેન્ચાઇઝીના લાલચમાં એણે 33 લાખ રૂપિયા ગુમાવ્યા. ડાયમંડ બેરન્સ ટુ કન્વર્ઝ એટ જેતપુર.
સોરી પાલનપુર, પાલનપુરની એક સ્કૂલને 75 વર્ષ પૂરા થયા છે અને 75 વર્ષ પૂરા થાય એને ડાયમંડ જુબિલી કહેવામાં આવે. તો એ જે સંસ્થાની હયાતીમાં જે 75 વર્ષ કરતાં ઉંમરના જે લોકો હોય, બેરન તો ઘણો બધો થાય. બેરન એટલે કોઈ એક સૌથી આપણે જે અંગ્રેજોની અંદર ઉમરાઓ આવતા સૌથી નીચેનો ઉમરાવ હોય ને એને બેરન કહેવાય. પણ આપણે ગામની અંદર જે વગદાર માણસો હોય એ બધાને બેરન કહેવાય. તો જે લોકો 75 વર્ષ કરતાં ઉંમર ન થઈ ગઈ એ બધા ડાયમંડ બેરર છે, એ બધા કન્વર્ઝ થશે. કન્વર્ઝનો મતલબ કોઈ એક બિંદુએ ભેગા થવું, એટલે જે અલગ અલગ બધા પોતા પોતાના કામમાં, આપણે જેમ કેમ કે સ્કૂલ હોય તો સ્કૂલમાં અમુક સમયે રિયુનિયન થાય, તો રિયુનિયનમાં બધા આહોહોના સ્થળે હોય, ત્યાંથી પાછા એક બિંદુએ ભેગા થાય. એટલે આ પ્રમાણે આપણને ડાયમંડ એટલે તો એ ખબર છે 75 વર્ષ ડાયમંડ જુબલી કહેવાય. બેરન્સ એટલે વગદાર લોકો કે જે એ સમયના હોય, અને કન્વર્ઝ અહીંયા મતલબ મહત્વ, કન્વર એટલે કોઈ એક બિંદુએ એકઠા થવું કે ભેગા થવું એવો અર્થ થાય છે. સ્ટડી એવું કહે છે, સ્ટડી એટલે અભ્યાસ, એવું કીધું છે અમદાવાદ ગ્રીન કવર, એટલે અમદાવાદનું જે આખું ગ્રીન કવર મતલબ વૃક્ષો જે હતા એ ડિન્યુડ થયા છે. અહીંયા શબ્દ આવે છે ડિન્યુડ. ડિન્યુડનો અર્થ થાય નગ્ન કરવું, નિર્વસ્ત્ર કરવું, પણ આપણે અહીંયા લખશું નિરાવરણ કરવું. નિરાવરણ કરવું એટલે જે હરિયાળીનું જે આવરણ હતું એ છે એ ઘટી ગયું છે, ડિન્યુડ થયું છે, નિરાવરણ થયું છે. શેના કારણે? ફાસ્ટ એક્સપાન્શન, એટલે બહુ ઝડપે અમદાવાદની શહેરનો વિકાસ થયો એના કારણે આ થયું છે. વેજીટેશન કેટલું હતું? તો કે 30.26 સ્ક્વેર કિલોમીટરનું હતું, એ છેલ્લા 10 વર્ષોમાં ગાયબ થઈ ગયું છે. વેજીટેશન એટલે કહેવાય છે વનસ્પતિ, આ પણ આપણને ખબર હોય. ત્યાર પછી આગળ વધીએ છીએ, આગળમાં આવે સમાચાર પઠાણ રો. રો શબ્દ છે એમાં એવું કહેવાય, રોને કહેવાય છે તકરાર. રોના ઘણા બધા અર્થ થાય, પણ આના અર્થમાં પઠાણ મૂવીનું જો અત્યારે તકરાર ચાલે છે, જે અત્યારે જે મતભેદો બધા ચાલે છે એમાં VHP એટલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલ વોન્ટ બેશરમ સોંગ, રંગ સોંગ, બેશરમ રંગ સોંગ રિમૂવ. તો એ આ સોંગ કાઢી નાખો એવું આની માંગ છે. આ રો એટલે, રો એટલે હરોળ, રો એટલે પંક્તિ એવું થાય, પણ આમાં રો એટલે તકરાર જે ચાલે છે પઠાણની એ અર્થમાં આપ્યું છે. અનધર મિડ એર પીઈંગ, પીઈંગનો મતલબ થાય પેશાબ કરવું. અમુક જે પેસેન્જર છે એ પ્લેનમાં દારૂ પીને પ્લેનની અંદર જાહેરમાં પેશાબ કરવાની, કોઈની ઉપર પેશાબ ફેંકવાની, આ બધી ઘટનાઓ છે. ઇન્સિડન્ટ રિપોર્ટેડ, આવો નવો બે ઇન્સિડન્ટ થયા હમણાં. એક ક્યાં થયો? તો કે ડ્રંકમેન ઓન પેરિસ દિલ્હી, પેરિસ દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર એક આ ઘટના બની. અને એ જ રીતે ન્યુયોર્ક દિલ્હીની જે એક ફ્લાઇટ જતી હતી એ ફ્લાઇટની અંદરનો જે ઇન્સિડન્ટ આની પહેલાં થયો એનો અક્યુઝડ હતો, અક્યુઝ એટલે આરોપી, એનો જે આરોપી છે એ આરોપી એબ્સ્કોન્ડિંગ છે. એબ્સ્કોન્ડિંગનો મતલબ થાય ફરાર થઈ જવું, ફરાર થવું, એટલે એ આરોપી એબ્સ્કોન્ડ થઈ ગયો. એબ્સ્કોન્ડિંગ એટલે ફરાર થઈ ગયો, એટલે અહીંયા અક્યુઝનો મતલબ થાય આરોપી અને એબ્સ્કોન્ડિંગનો મતલબ થાય ફરાર થઈ જવું. એટલે એક આરોપી જે હતો ન્યુયોર્ક દિલ્હીની ફ્લાઇટનો એ ફરાર થઈ ગયો છે. ત્યાર પછી જુઓ પીએમ આવાસ યોજના, PMAY, એને આવાસ યોજનાના જે ઘર છે તો એમાં બંગાળમાં એ ફ્રોડ થાય છે. બંગાળની સરકાર દ્વારા ઘર આપવામાં આવતા નથી ને એની અંદર કૌભાંડ આચરવામાં આવે છે. તો કેન્દ્ર સરકારે ટીમ મોકલી તપાસ કરવા માટે, તો એની સામે આ બેન છે મમતા બેનર્જી. તો આ મમતા બેનર્જીએ એણે શું કર્યું? CM લોક્સ હોર્ન. હોર્નનો મતલબ થાય રણશીંગું ફૂંકવું, એટલે એણે સેન્ટરની સાથે ચેકિંગ જે કરવા આવે છે, તમે શું કામ ચેકિંગ કરવા મોકલો છો એમ કરી, અને એની સામે એણે રણશીંગું ફૂંક્યું. હોર્ન એટલે રણશીંગું ફૂંકવું થાય એ અર્થમાં થાય, પણ એણે એની સામે બાંયો ચડાવી એમ કહેવાય. તો એ શબ્દમાં અહીંયા હોર્ન શબ્દ આવ્યો છે. કેન માઇનર્સ બી ટ્રાઇડ એઝ એડલ્ટ ફોર હિનિયસ, હિનિયસ ક્રાઇમ. હિનિયસ ક્રાઇમનો મતલબ થાય છે શું થાય? અધમ, અધમ કૃત્ય એવું કહેવાય, અથવા તો આપણે ઘણીવાર કહેવાય છે ઘૃણાસ્પદ. તો જે સગીર વયનાથી નીચેની ઉંમરના હોય, પુખ્ત ન હોય એવા લોકોને માઇનર એટલે કે સગીર વયના કહેવાય. તો ઘણીવાર બાળકો પણ આવા ક્રાઇમ કરે તો એને પુખ્ત ગણી અને એના ઉપર ટ્રાયલ ચલાવી શકાય. ટ્રાય, ટ્રાય એટલે મતલબ કોર્ટમાં ખટલો ચાલે, જે કોર્ટમાં કેસ ચાલે એ. તો જે બાળકો દ્વારા અધમ, જે ઘણા બાળકો એના ઘરના ને કોઈને મમ્મી પપ્પાને મારી નાખે ને આવા બધા ઘણા ઘટનાઓ થાય છે, તો એની અંદર આ ટ્રાઇડ એટલે ટ્રાયલ જે કોર્ટની ચાલતી હોય, તો જે સગીર વયના બાળકો છે એને પુખ્ત ગણી અને એના ઉપર કેસ ચલાવી શકાય કે નહીં એના માટેનો જે ડ્રાફ્ટ છે એ બહાર પડ્યો છે. અને એના માટે January 20 એક રિપોર્ટ આવવાની તૈયારી છે, જે રિપોર્ટ પબ્લિક ડોમેનમાં, પબ્લિકના પણ રિવ્યૂ આમાં લેવામાં આવશે કે ભાઈ બાળકો કોઈ કૃત્ય કરે છે. બાળકો એટલે 10 વર્ષનો કોઈ બાળક હોય એને કોઈની હત્યા કરી એટલે ઘૃણાસ્પદ થયું, તો એના ઉપર પુખ્ત ગણીને એના ઉપર કેસ ચલાવવો કે એને સગીરનો જ ગણવો, આ અર્થમાં અહીંયા
હિનિયસ એટલે અધમ અથવા તો ઘૃણાસ્પદ, ક્રાઇમ એટલે ખબર છે તમને, ક્રાઇમ એટલે ગુનો. ઈરાન સમન્સ, સમનનો મતલબ શું થાય? સમન એટલે કોર્ટનું તેડું, સમન એટલે થાય કોર્ટનું તેડું, એવું અર્થ થાય. અથવા તો કોઈને હાજર થવાનો હુકમ હોય, હાજર થવાનો હુકમ. તો કોણે હુકમ આપ્યો? ઈરાને સમન, આપણે ઘણી વાર કહીએ ને સમન આવ્યું છે, કોર્ટનું સમન આવે. ફ્રેન્ચ એનવોય, એનવોયનો મતલબ થાય છે રાજદૂત. એનવોય એટલે શું થાય? રાજદૂત થાય, એલચી થાય, આ બધા થાય છે. રાજદૂત એટલે જે બીજા દેશનું આપણા દેશમાં રાજદૂત હોય એને આપણે એનવોય કહીએ છીએ. તો આ જે એનવોય છે, રાજદૂત છે, એલચી છે, એને મોકલ્યું. શેના માટે? તો કે ખેમેની એક ઈરાનનો કોઈ હશે મેઇન વ્યક્તિ, એનું કાર્ટૂન બનાવ્યું, એટલે ફ્રાન્સના કોઈ વ્યક્તિ એનું કાર્ટૂન બનાવ્યું એટલે ફ્રેન્ચ રાજદૂતને તેડું મોકલ્યું કે હાજર થાવ અને તમે આના ઉપર સફાઈ આપો કે તમે આવું શા માટે કર્યું છે. તો એમ આજના દિવસના જે આપણે જે વોકેબ્યુલરી હતા એ આપણે અભ્યાસ કર્યો છે. કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. જય હિન્દ, જય ભારત.